श्री कृष्ण विद्यार्थी मित्रों, ज्ञानविहार स्कूलना ऑनलाइन शिक्षण में तमारू हार्दिक स्वागत छे। आजे आपणे धोरण पांच विषय गणित पाठ चार भाग अने पूर्ण एमां आपणे स्वाध्याय पोथी में आगळना विडियो में पूर्युं हतुं, तो आजे आपणे पेज नंबर 50 उपर आपणे स्वाध्याय पोथी पूरशुं। जो આગળના વિડિયોમાં મેં તમને કીધું હતું ને કે અહીંયા આપણે ટોપીમાં કલર કરવાના છે, તો તમારી પાસે આછા કલર હોય ને તો જ કલર પૂરવાના છે, આછા કલર પૂરી નાખવાના છે ટોપીમાં, ઘાટો કલર કોઈ પૂરવાનો નથી, કારણ કે પાછળ આપણે સ્વાધ્યાય પોથીમાં ખરાબ થઈ જશે એટલા માટે। આમાં પણ મેં તમને સમજાવ્યું હતું, આ ચકરડીમાં જો મેં તમને લખી દીધા હતા કે આપણે કેવા કેવા કલર પૂરવાના છે, લખી દીધા હતા ને, તો એમાં પણ શું કરવાનું, આછા કલર હોય તો તમારે પૂરવાના છે। આવી રીતના ઉપર પેન્સિલથી લખી નાખો ને તો પણ ચાલશે, અને પછી ઉપર કલર પૂરી નાખવાના। ચાલો, આ સમજાઈ ગયું બધાને? હવે તો આપણે આજે પેજ નંબર 50 ઉપર જોડકા જોડો શું કરવાનું છે, જોડકા જોડવાના છે વિભાગ એ અને વિભાગ બી। તો સૌ પ્રથમ પેલો જોડકું છે, એમાં આપણને કેટલા ભાગ આપેલા છે, કેટલા ભાગ કર્યા છે પેલા જોડકામાં, તો કે 1, 2 અને 3, કુલ કેટલા ભાગ છે, 3। એમાં આચ્છાદિત ભાગ, આચ્છાદિત ભાગ કેટલો છે, આચ્છાદિત ભાગ 1, તો આ જોડકામાં શું આવશે એની સામે, 1/3। તો ચાલો આપણે જોડી દઈએ। જો આનો હું તમને ફોટો પાડીને મોકલીશ નહીં, તમારે શું કરવાનું, વિડીયો જોઈ અને સ્વાધ્યાય પોથીમાં પૂરતું જવાનું છે। એના પછી બીજો આપણને આપ્યો છે, તો એના બે ભાગ કરેલા છે ને, બે ભાગ એક વર્તુળના, એમાં આચ્છાદિત ભાગ 1 છે અને 1 ખાલી ભાગ છે, તો આમાં આચ્છાદિત ભાગ કેટલા છે, 1, કુલ ભાગ કેટલા છે, 2, તો એમાં આપણે શું જોડી શકીએ, ઈ 1/2, અડધો ભાગ આપણે કહી શકીએ ને। એના પછી આપણને ત્રીજું વર્તુળ આપ્યું છે, તો એમાં કુલ કેટલા ભાગ કરેલા છે, જો તમને દેખાય નહીં તો તમારે શું કરવાનું છે, કુલ 3 ભાગ આપેલા છે, આવી રીતના અહીંયા ભાગ પાડી દેવાનો છે આચ્છાદિત। જો હું પેન્સિલથી નથી કરતી, નહીંતર તમને વ્યવસ્થિત વિડીયોમાં દેખાશે નહીં, એટલા માટે હું તમને બોલપેનથી કરાવું છું। કુલ ભાગ કેટલા છે, 3, 1, 2, 3, એમાંથી આચ્છાદિત ભાગ કેટલા છે, 1 અને 2, તો ચાલો એની સામે આપણે જોડી દઈએ, 2/3। એના પછી આપણને ચોથું જોડકું આપ્યું છે, એમાં ચોથા જોડકામાં આપણે શું કરશું, પહેલા તો આપણે અહીંયા ભાગ પાડી દેશું, કુલ કેટલા ભાગ થઈ ગયા, 1, 2, 3, 4, સોરી હો, આપણે છે ને એક ભાગ અહીંયા પાડશું અને એક ભાગ અહીંયા પાડશું, આ ભાગ આપણે ગણશું નહીં। કુલ ભાગ કેટલા થઈ ગયા છે જોવો, જોઈ કેટલા થઈ ગયા, 5 થયા, 1, 2, 3, 4 અને 5, આ ભાગ આખો છે, હો આખો ભાગ છે, કારણ કે મારી મિસ્ટેક થઈ ગઈ, અહીંયા લીટી થઈ ગઈ, લીટી અહીંયા કરવાની હતી। કુલ કેટલા ભાગ છે, 5, 1, 2, 3, 4, 5, 5 ભાગ છે, એમાંથી આચ્છાદિત ભાગ કેટલા છે, 5 ભાગમાંથી આચ્છાદિત ભાગ 1, 2, 3, તો કુલ આચ્છાદિત ભાગ 3, 1, 2, 3, અને કુલ ભાગ કેટલા, 5, 1, 2, 3, 4, 5, તો આપણે કેની સામે જોડવાનું થાય, 3/5, તો ચાલો આપણે આ અહીંયા જોડી દઈએ। એના પછી પાંચમું જોડકું, કુલ કેટલા ભાગ છે, 4, 1, 2, 3, 4, એમાં આપણને આચ્છાદિત ભાગ કેટલા આપ્યા છે, 1, આપણે રંગ પૂરેલો ભાગ કેટલો છે, 1, આચ્છાદિત એટલે કે જે રંગ પૂરેલો ભાગ હોય ઈ આચ્છાદિત કરેલો છે, 1, તો કે 1/4, આપણે આને એમ વાંચી શકીએ ને, 1/4, આવી રીતના બધાએ જોડકા જોડવાના છે। તો ચાલો હવે એના પછી જોડકું બ પેજ નંબર 51 ઉપર, ચાલો આમાં આપણે સૌ પ્રથમ શું કરવાનું છે પેલા ભાગમાં, તો કે પેલા ભાગમાં આપણે લીટી કરી દેશું, કુલ ભાગ કેટલા થઈ ગયા જોવો જોઈએ, 1, 2, 3, 4, કેટલા ભાગ છે, 4, એમાંથી આચ્છાદિત ભાગ કેટલા છે રંગ પૂરેલા, 1, 2 અને 3, તો કુલ ભાગ કેટલા છે,
चार एमांथी आच्छादित भाग केटला त्रण तो आपणे आनी सामे जोड़ी दईए बी आवशे ने एमां एना पछी छे बीजू जोड़कू तो एमां आपणे कुल पहेला भाग करी नाखीए जोवो जोई आ एक भाग थाय एक बे पछी आ त्रीजो चौथो ने आ पांचमो जो पांच भाग थी गया एक बे त्रण चार पांच कुल केटला भाग थया पांच एमांथी आच्छादित भाग केटला छे रंग पूरेला एक बे त्रण चार तो शू आवशे कुल भाग पांच आच्छादित भाग चार तो आपणे डी सामे जोड़ी दईए एना पछी त्रीजू जोड़कू जो त्रीजू वर्तुळ जोवो जोई एमां आपणे पहेला जो जी भाग पूर्ण न होय ने आपणे लाइन थी पूर्ण करी देशुं भाग ने पहेला तो कुल केटला भाग थई गया छे आमां तो के चार एमांथी कुल भाग चार छे एक बे त्रण चार कुल भाग केटला चार एमांथी आच्छादित भाग केटला एक अने बे ने आच्छादित न होय एवा भाग केटला ए पण एक अने बे तो कुल आपणे क्यां जोवाना छे आच्छादित भाग तो कुल भाग चार एमांथी आच्छादित रंग पूरेला भाग केटला छे एक अने बे तो आ जोड़कू आवी शके एनी सामे ई आवी शके एना पछी चौथुं जोड़कू जोवो जोईए एमां कुल भाग केटला छे एक बे त्रण चार पांच कुल भाग केटला छे पांच एमां रंग पूरेलो एटले के आच्छादित भाग केटलो छे एक तो कुल पांच एमां रंग पूरेलो भाग एक तो आपणे जोड़ी शकीए आवी रीतना एकना छेदमां पांच छे ने एना पछी पांचमुं जोड़कू जोवो जोईए એમાં આપણે શું કરવાનું પહેલા તો જે જગ્યાએ ભાગ નથી પાડેલો અહીંયા આપણે ભાગ પાડી દઈએ લીટી ડ્રો કરી કુલ ભાગ કેટલા થઈ ગયા ગણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ કુલ ભાગ કેટલા થયા પાંચ એમાંથી રંગ પૂરેલો આચ્છાદિત ભાગ કેટલો છે ગણો જોઈએ એક અને બે રંગ પૂરેલા તો આપણે કયું જોડી શકીએ કયું જોડકું જોડી શકીએ આ જોડી શકીએ ને બેના છેદમાં પાંચ તો આપણે આવી રીતના જોડી દઈએ જો તમારે વિડીયો પોઝ કરતું જવાનું અને જોડતું જવાનું છે હું આના ફોટા મોકલીશ નહીં તમારે વિડીયો જોતું જવાનું અને પૂરતું જવાનું છે ચાલો એના પછી સરખા ભાગ દર્શાવતા ખાનામાં ખૂટતી સંખ્યા લખો આપણે શું કરવાનું છે ખૂટતી સંખ્યાઓ લખવાની છે તો ચાલો આ એક આખી પટ્ટી છે તો આ કેવો ભાગ ગણાય એક પછી એક પટ્ટીમાંથી આપણે બે ભાગ પાડ્યા તો એક ભાગને આપણે એકના છેદમાં બે કીધું તો આ ભાગને પણ આપણે શું કહી શકીએ એકના છેદમાં બે એવી જ રીતના આ એકના છેદમાં બે ભાગમાંથી આપણે વળી પાછા બે ભાગ પાડ્યા જો આ એક આ અડધી પટ્ટી હતી આ અડધી પટ્ટીમાંથી વળી પાછા આપણે બે ભાગ પાડ્યા તો આપણે ગણતરી કરવી હોય તો કેવી રીતના તમને ગણતરી કરીને સમજાવું કરી શકીએ જો આ રીતના આપણે ગણતરી કરી શકીએ આ રીતના આપણે ગણતરી કરી શકીએ તમારે ગણતરી કરવી હોય તો આપણે એકના છેદમાં બે એના છેદમાં બે બે એટલે કે આપણે જો આમાંથી બે ભાગ પાડી દીધા ને આ બે ભાગ પાડ્યા છે ને એટલે એકના છેદમાં બે આના છેદ અને આ છેદ બંનેનો શું થાય ગુણાકાર બે ગુણ્યા બે બે દુને ચાર એટલે એકના છેદમાં ચાર તો આપણે જવાબ શું લખી શકીએ અહીંયા આના પણ આ અડધી પટ્ટી છે એમાંથી બે ભાગ પાડ્યા તો એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર આવી રીતના લખી શકીએ આપણે લખી શકીએ ને એવી જ રીતના જોવો એકના છેદમાં પાંચ છે તો કે એકના છેદમાં પાંચ કુલ ખાના કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ બ શું કહે છે એકના છેદમાં પાંચ તો કુલ ખાનાની સંખ્યા પાંચ તો આપણે પાંચ ભાગ પાડ્યા એક પટ્ટીમાંથી તો બધામાં આપણે શું લખી શકીએ એકના છેદમાં પાંચ એકના છેદમાં પાંચ એકના છેદમાં પાંચ તો હવે આપણે જે આ એકના છેદમાં પાંચ ભાગ હતો આખો એક ભાગ આ આખો એક ભાગ હતો એમાંથી આપણે આ નીચેની પટ્ટીમાં બે ભાગ પાડ્યા બે ભાગ પાડ્યા ને આપણે એકના છેદમાં પાંચમાંથી તો જો તમારે ગણતરી કરવી હોય તો કેવી રીતના તમે કરી શકો એક એના છેદમાં પાંચ એકના છેદમાં પાંચ એમાંથી આપણે કેટલા ભાગ પાડ્યા આ પટ્ટીમાંથી આપણે બે ભાગ પાડ્યા ને નીચે જોવો જોઈએ અહીંયા આપણે બે ભાગ પડેલા દેખાય છે તો આપણે નીચે શું લખી શકીએ બે તો આ બંનેનો શું થઈ જશે ગુણાકાર એક
ना छेद में पांच गुणिया बे, तो शू लखी सकिए पांच दूनी दस। तो आप लखी सकिए कि पांच ना अर्धा एटले एकना छेद में पांच, एना अर्धा केटला थाय एकना छेद में दस। तो एवी ज रीतना तमारे अहीं पहला पेन्सिल थी आवी रीतना पट्टी दोरी देवानी छे, पट्टी ना भाग पाड़ी नाखवाना छे अने पछी बधी पट्टी में शू लखी नाखवानुं छे एकना छेद में दस। वीडियो जोई अने व्यवस्थित दोरी पेन्सिल लई अने लखतुं जावानुं छे। આવી રીતના આવશે ને બધાને લખતા? તો ચાલો એના પછી હવે આપણે પેજ નંબર 52 ઉપર એકના છેદમાં ત્રણ, એકના છેદમાં ત્રણ ભાગ આપણને આપ્યા છે, તો આ ભાગ પણ કેવો હોય? એકના છેદમાં ત્રણ, આ પણ એકના છેદમાં ત્રણ ને આ ભાગ પણ એકના છેદમાં ત્રણ હોય ને, ત્રણે ત્રણ ભાગ। તો હવે એમ કીધું છે કે આ એકના છેદમાં ત્રણ ભાગ છે એમાંથી આપણે કેટલા ટુકડા કરવાના? બે ટુકડા કર્યા, જોવો જોઈએ આ આખે આખો ભાગ હતો એના આપણે અહીંયા બે ટુકડા કરી દીધા। તો શું થાય? આપણે એકના છેદના બે ટુકડા કરી, તો ચાલો પહેલા આપણે ગણતરી જોઈ લઈએ। એકના છેદમાં ત્રણ એના કેટલા ટુકડા આપણે કર્યા? બે। તો આ બંનેનો શું થશે? ગુણાકાર, ત્રણ ગુણ્યા બે, એકના છેદમાં ત્રણ દૂને છ, છ થાય ને એકના છેદમાં છ। તો આપણે ગુણાકાર કરી શકીએ એકના છેદમાં છ। એવી જ રીતના આમાં પણ આપણે શું કરવાનું? ભાગ પાડી દેવાના અને લખી નાખવાનું। એકના છેદમાં છ, એકના છેદમાં છ, આવી રીતના આપણે ભાગમાં લખી નાખવાનું। ચાલો એના પછી ડ, જો ડ માં શું કે છે? આ આખી આખી આપણે એક પટ્ટી આપી છે ને, તો આમાં આપણે શું લખવાનું થાય? આખી પટ્ટી હોય ત્યારે આપણે શું લખીએ છીએ? એક। પછી આ આખી આખી પટ્ટીમાંથી કેટલા ભાગ કર્યા છે? આ બીજામાં કેટલા ભાગ કર્યા છે? બે। તો અડધા અડધા ભાગ થયા, તો આપણે એ અડધાને કેવી રીતના લખીએ છીએ? એકના અડધા, એકના છેદમાં બે, એકના છેદમાં બે। હવે આ અડધા ભાગના પણ અડધો ભાગ કર્યો છે, એકના છેદમાં બે ભાગના પણ કેટલા ભાગ કર્યા છે? બે। મેં તમને આગળ સમજાવ્યું ને ગણતરી કરીને, તો શું આવશે? એકના છેદમાં ચાર, એકના છેદમાં ચાર, એકના છેદમાં ચાર અને એકના છેદમાં ચાર। હવે આ એકના છેદમાં ચાર છે એના પણ બે ભાગ કર્યા છે। જુઓ અહીંયાથી આટલા આનું અહીંયાથી એટલું આપણે જે દેખાય છે પટ્ટી એના પણ જો આમાં બે ભાગ થયા છે, તો આપણે એકના છેદમાં ચાર હોય તો આપણે શું લખી શકીએ? એકના છેદમાં આઠ। મેં તમને આગળ ગણતરી કરાવી, સમજાણું કેવી રીતના? જો હજી એક વખત તમને આ એકના છેદમાં ચારની કરાવી દઉં એટલે સમજાઈ જાય દીદીએ કેવી રીતના કરાવ્યું। એકના છેદમાં ચાર ભાંગા બે, આપણે કેટલા ભાગ પાડ્યા? બે ભાગ પાડ્યા ને, તો આ નીચે બંનેનો શું થશે? છેદ માર્યો એનો ગુણાકાર, એક ચાર ગુણ્યા બે, તો કે એકના છેદમાં ચાર દૂને આઠ। તો આપણે લખી શકીએ ને એકના છેદમાં આઠ, એકના છેદમાં આઠ। આવી રીતના આપણે લખી શકીએ। ચાલો એના પછી પ્રશ્ન દસ, સૂચના મુજબ પૂર્ણ કરો। સૂચના મુજબ આપણે શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે। એક ફૂલની એકના છેદમાં પાંચ પાખડી દેખાય છે, તો બાકીની પાખડીઓ દોરી અને ચિત્ર પૂર્ણ કરો। જો હવે કુલ પાખડી કેટલી આવી છે? પાંચ, એમાંથી આપણે દર્શાવી છે કેટલી? એક। તો બાકીની પાખડી આપણે શું કરવાનું છે? દોરવાની છે। જો હું તમને બોલ પેનથી દોરાવું છું પણ તમારે ફરજિયાત પેન્સિલથી દોરવાની છે, કારણ કે હું તમને પેન્સિલથી દોરાવીશ ને તો તમને વિડીયોમાં આછું દેખાશે, એટલા માટે હું તમને બોલપેનથી અહીંયા પાખડીઓ દોરાવું છું। આવી રીતના આપણે જોવો જોઈએ, પાંચ થઈ ગઈ,
આપણે કુલ કેટલી પાખડીઓ દોરેવાની હતી પાંચ એમાંથી એક દોરેલી હતી એના પછી એક પંખાનું એકના છેદમાં ત્રણ પાખિયું દેખાય છે તો બાકીના પાખિયા દોરી ચિત્ર પૂર્ણ કરો કુલ કેટલા પાખિયા છે જે આપણને નીચે આપી કુલ કેટલા છે ત્રણ તો એમાંથી એક જ પાખિયું દેખાય છે તો આપણે શું કરવાનું બે પાખિયા અહીંયા દોરવાના છે ચાલો આપણે દોરી દઈએ તમારે વ્યવસ્થિત પેન્સિલથી દોરતું જવાનું છે હો તમારે શેના દોરવાનું છે પેન્સિલથી વ્યવસ્થિત દોરવાનું છે વિડીયો જોતો જવાનો અને દોરતું જવાનું છે એના પછી પેજ નંબર 53 એક પંખાના એકના છેદમાં બે પાખિયા દેખાય છે એકના છેદમાં બે એટલે અડધા પાખિયા દેખાય છે બાકીના પાખિયા દોરી ચિત્ર પૂર્ણ કરો તો એકના છેદમાં બે એટલે અડધા પાખિયા દેખાતા હોય તો હજી આપણે અડધા દોરવા પડે ને મેં તમને આ સમજાવ્યું હતું બે દેખાતા હોય તો અડધા બે હોય તો આપણે બીજા બે હજી ન દોરવા પડે ત્યારે જ અડધા થાય ને ચાર પાખિયાના અડધા કરી તો બે થાય તો બે જ આપ્યા છે આપણે એક પંખાના કેટલા અડધા પાંખિયા કીધા છે તો આપણે અહીંયા એક પાંખિયું દોરી દઈએ આવી રીતના અહીંયા બીજું પાંખિયું દોરી દઈએ આવી રીતના આપણે કુલ ચાર પાંખિયા દોરી શકીએ એના પછી એક કારના ત્રણના છેદમાં ચાર પૈડા દેખાય છે તો બાકીના પૈડા દોરી ચિત્ર પૂર્ણ કરો કેટલા પૈડા દેખાય છે ત્રણના છેદમાં ચાર પૈડા જો એક બે ત્રણ તમને ત્રણ પૈડા દેખાય કુલ ગાડીને કેટલા પૈડા હોય ચાર પૈડા હોય તો આપણને ત્રણ પૈડા તો દેખાય છે જોવો છો એક બે અને ત્રણ તો બીજા પૈડાને આપણે શું કરવાના છે અહીંયા તમારી એક પૈડું દોરી નાખવાનું છે આવડશે ને બધાને દોરતા તો અહીંયા હું બોલપેનથી દોરતી નથી અહીંયા તમારે એક પૈડાને શું કરી નાખવાનું છે ડ્રો કરી નાખવાનું છે આવી રીતના વ્યવસ્થિત તમારે કરવાનું છે હો એક પૈડું દોરી નાખવાનું છે એના પછી એક ડાળી પર લટકેલા ત્રણના છેદમાં પાંચ સફરજન દેખાય છે તો બાકીના સફરજન દોરી ચિત્ર પૂર્ણ કરો તો આપણને કુલ કેટલા સફરજન અહીંયા દેખાય છે ત્રણ એક બે અને ત્રણ ને કુલ કેટલા સફરજન છે પાંચ સફરજન હોય કુલ તો આપણે ચિત્ર પૂર્ણ કરવાનું છે તો કેટલા દોરવાના રહીએ આપણે સફરજન કેટલા દોરશું સફરજન આપણે અહીંયા બે સફરજન દોરી દઈએ તમારે વ્યવસ્થિત આવી રીતના બે સફરજન દોરી દેવાના છે ચાલો એના પછી પેજ નંબર 54 ઉપર દાખલા છે એ હું તમને પેજ નંબર 54-55 વ્યવસ્થિત બોર્ડમાં કરી અને દાખલા સમજાવીશ એ તમારે પૂરવાના નથી 54 અને 55 પૂરવાનું નથી પણ પેજ નંબર આપણે 57 ઉપર ચાલો ગૃહ કાર્ય કરીએ શું કીધું છે ચાલો ગૃહ કાર્ય કરીએ તો ચાલો જોવો આપણે બધાએ પેજ નંબર 57 ઉપર પૂરવાનું છે દાખલાઓ હું તમને બધા બોર્ડમાં કરાવીશ નીચે આપેલો ટુકડો ચોકલેટનો એકના છેદમાં ચારમો ભાગ છે કેટલા એકના છેદમાં ચોથો ભાગ છે તો જોવો છો તમે ચોકલેટનો એકના છેદમાં ચોથો ટુકડો આમાંથી કરી શકો થાય ન થાય ને કારણ કે એક બે ત્રણ ચાર જ આપ્યા છે પણ આપણને અહીંયા તો ત્રણ ટુકડા આપ્યા છે તો હજી આપણે બીજા સામે કેટલા ટુકડા જોઈ કેટલા ટુકડા જોશે આ તો ચોથો ભાગ જ આપ્યો છે આપણને આપ્યો છે ને એકના છેદમાં ચાર એટલે ચોથો ભાગ તો હજી આપણે આવા સામે નવ ટુકડા જોશે તો આમાં નવ ટુકડા નથી એટલે આ જવાબ આવશે નહીં નો આવે ને ઓ જોવો જો એક બે ત્રણ ચાર આના ભાગ કરો તો કેટલો ટુકડો થાય ચોથો ભાગ કરી તો એક જ ટુકડો થાય ને ચોથો ભાગ કરી તો ચાર ટુકડાને આપણે ચોથા ભાગ કરીએ એટલે એક જ ટુકડો થયો ચોકલેટનો એવી જ રીતના એક બે ત્રણ ચાર પાંચ છ છ ટુકડા છે એનો તમે ચોથો ભાગ કરો જોઈ થાય ચોથો ભાગ એનો પણ ચોથો ભાગ થાય નહીં તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો કે આઠ ટુકડાનો ચોથો ભાગ કરો તો પણ થાય નહીં ચોથો ભાગ થાય આઠ ટુકડાનો થાય નહીં આના જેવો ન થાય થાય પણ બે ટુકડા થાય ને બબે ટુકડાનો થાય પણ આપણે તો આવો જ ચોથો ભાગ કરવાનો છે
तो आपणे हवे 1 2 3 4 5 6 7 8 9 10 11 12 कुल टुकड़ा केटला छे 12 छे एनो आपणे हवे चोथो भाग करवानो छे थई जशे जोवो जो 1 2 3 आ एक भाग थयो 1 2 3 आ बीजो भाग थयो 1 2 3 आ त्रीजो भाग 1 2 3 चोथो भाग चार भाग थई गया ने तो आपणे 12 टुकड़ा छे एने आपणे एकना छेदमां 4 लखीए तो 4 3 12 एकना छेदमां 3 जोवो जो 1 2 3 3 टुकड़ा मळी गया ने तो शुं आवशे जवाब ड तो आपणे शुं करी देवानुं बाजुमां अहींया साचुं करी देवानुं આપણે ચોથો ભાગ કીધો પણ કેવા 1 2 3 ટુકડાનો થવો જોઈએ તો કુલ ટુકડાની સંખ્યા કેટલી હોવી જોઈએ 12 એના પછી હવે આપણે પેજ નંબર 58 ઉપર પૂરીએ જોડકા જોડો તો શું કહે છે જોડકા જોડો આપણને અહીંયા જોડકા એ માં પહેલી આકૃતિમાં એક ભાગ કેવો આપ્યો છે આચ્છાદિત અને એક ભાગ કેવો આપ્યો છે ખાલી આપ્યો છે તો આ જોડકામાં એવી કઈ આકૃતિ છે કે જેમાં આપણને આચ્છાદિત ભાગ અને આપ્યા હોય એમની સામે તો કે જોવો જોઈએ 1 2 3 4 કુલ ભાગ કેટલા છે 4 છે એમાં બે ભાગ કેવા છે 1 અને 2 કેવા છે આચ્છાદિત છે તો આપણે આમાં ઉડાડી શકીએ 2 2 4 તો આને આપણે આમ પણ લખી શકીએ 1/2 1/2 લખી શકીએ ને આપણે તો એની સામે આપણે જોડી દઈએ એના પછી બીજું જોવો જોઈએ કુલ ભાગ કેટલા છે 1 2 3 કુલ ભાગની સંખ્યા કેટલી 3 તો આપણે 3 લખી દઈએ અહીંયા આપણે શું કરશું 3 લખી દઈએ એમાં આચ્છાદિત ભાગ કેટલો છે 1 આચ્છાદિત ભાગ છે ને તો ચાલો હવે આપણે શોધી કયો એવો ભાગ છે કે જે આને મળતો આવે છે 1 2 3 4 5 6 1 2 3 6 3 18 18 એમાં આચ્છાદિત ભાગ કેટલા છે રંગ પૂરેલા ગણો જો 1 2 3 4 5 6 ભાગ કેવા છે રંગ પૂરેલા તો આપણે લખશું 6 6 3 18 તો 1/3 આપણને 1/3 મળ્યા તો આપણે આની સામે જોડી દઈએ એના પછી ત્રીજો કેટલા ભાગ છે 1 2 3 4 કુલ ભાગની સંખ્યા 4 ને આચ્છાદિત ભાગ કેટલો છે 1 તો હવે આપણે શું કરશું કયા ટુકડાને એની સામે જોડશું જોવો જોઈએ 1 2 3 4 1 2 3 4 16 ટુકડા છે એમાંથી આચ્છાદિત ભાગ કેટલા છે 1 2 3 4 ચાર ભાગ કેવા છે રંગ પૂરેલા તો આપણે ઉડાડી શકીએ 16 તો આને આપણે એમ લખી શકીએ 1/4 લખી શકીએ ને તો આપણે આ બંને ભાગને જોડી દઈએ એમના પછી કુલ ભાગની સંખ્યા 1 2 3 4 5 પાંચ ભાગ એમાં આચ્છાદિત ભાગ કેટલો છે એક ભાગ કેવો છે રંગ પૂરેલો કુલ ભાગની સંખ્યા છે 5 તો એની સામે શું આવશે 1 2 3 4 5 5 1 2 3 5 3 15 કુલ સંખ્યા કેટલી 15 ચોરસ એમાં કલર કરેલા ભાગ કેટલા 1 2 અને 3 તો આપણે 5 3 15 ઉડાડી શકીએ તો આપણે લખી શકીએ 1/5 જો તમારે ગણતરી પેન્સિલથી કરવાની એટલે મને ખબર પડે કે તમે કેવી રીતના કર્યું છે સીધું જોડકું જોડવાનું નથી સમજાઈ ગયું બધાને આ જોડકું આપણે આને આવી રીતના પણ લખી શકીએ ને એમ કહે છે ચાલો એના પછી નીચેના દરેક ખાનાની આકૃતિના 1/2 ભાગમાં રંગ પૂરો એટલે કે તમને કુલ ચોરસ 20 આપ્યા હોય ધારો કે કુલ ચોરસ કેટલા આપ્યા છે આમાં ગણી લઈએ આપણે 1 2 3 4 5 1 2 3 4 5 4 20 કુલ ચોરસ કેટલા આપ્યા છે 20 એનો અડધો ભાગ કીધો 1/2 એટલે કેટલો ભાગ થાય અડધો ભાગ તો કે 20ના અડધા આપણે કરી તો કેટલા મળે 10 તો 10 ભાગમાં તમારે શું કરવાનું છે આ 10 ભાગમાં પેન્સિલથી આચ્છાદિત કલર કરી નાખવાનો પેન્સિલથી કોઈ કલરથી કરતા નહીં પેન્સિલથી જ કરવાનો ફક્ત ચાલો એના પછી બીજી આકૃતિમાં કેટલા ભાગ કીધા 1 2 3 4 5 6 7 8 કુલ ભાગ કેટલા છે ગણી લેવાના 16 16ના અડધા કેટલા થાય
આપણે અડધા કરવાના છે, કેટલા થાય? આઠ. તો તમારે આઠ ભાગમાં કેવો કલર કરી નાખવાનો પેન્સિલથી. એના પછી ત્રીજી આકૃતિમાં કેટલા ભાગ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ. કેટલા ભાગ છે? સોળ. તો એમાં પણ આપણે સોળના અડધા કરશું તો કેટલા થશે? આઠ. કેટલા થાય? આઠ. આઠ થઈ ને, તો આઠ ભાગમાં તમારે કેવો કલર કરી નાખવાનો છે? પેન્સિલથી. જો આ બધું હું તમને ફોટો નહીં મોકલું, તમારે સ્વપોથીમાં વિડીયો જોઈ અને પૂરવાનું છે. એના પછી ચોથો પ્રશ્ન, નીચેના દરેક ખાનાની આકૃતિમાં એકના છેદમાં ચાર ભાગમાં રંગ પૂરો. કેટલા? એકના છેદમાં ચાર ભાગમાં રંગ પૂરવાના, એટલે આપણે ચોથા ભાગમાં રંગ પૂરવાના છે. ગણો જોઈ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. આઠ પંચાને ચાલીસ. કુલ ખાના કેટલા છે? ચાલીસ. ચાલીસનો ચોથો ભાગ કરીશ, ચાલીસ ભાંગ્યા ચાર, તો કેટલા મળે? દસ. તો તમારે દસ ખાનામાં કેવો રંગ પૂરવાનો? પેન્સિલથી. ખાલી ખાના રહ્યા એ પેન્સિલથી આચ્છાદિત કરી દેવાના, રંગ પૂરી દેવાનો છે. એના પછી ચલો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. આમાં કે આકૃતિમાં કેટલા ખાના છે? આઠ. આઠના છેદમાં ચાર, આપણે ચોથો ભાગ કરીએ છીએ ને, તો આપણે ખાના કેટલા આપ્યા? આઠ. તો આપણે શું, બે ભાગમાં તમારે કેવો રંગ પૂરવાનો છે? પેન્સિલથી રંગ પૂરી દેવાનો છે. એના પછી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. અઠ્યો અઠ્યો ચોસઠ. ચોસઠ ખાના આપ્યા છે, એના ભાંગ્યા ચાર. ચોસઠ ભાંગ્યા ચાર કરી તો કેટલા મળે આપણને? ચોસઠ ભાંગ્યા ચાર કરી ત્યારે આપણને સોળ મળે. તો તમારે સોળમાં, સોળ ખાનામાં કેવો કલર પૂરી દેવાનો છે? પેન્સિલથી આચ્છાદિત કરી દેવાના છે. સમજાઈ ગયું બધાને? અહીંયા આપણે આપણો આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ સ્વાધ્યાય પોથીમાં. હવે હું આવતા નેક્સ્ટ વિડીયોમાં તમને આ બધા દાખલા કરાવીશ, આ બધા દાખલા નેક્સ્ટ વિડીયોમાં કરાવીશ. તો ચાલો આટલું બધાએ વિડીયોમાં જોઈ અને સ્વાધ્યાય પોથીમાં પૂરી લેવાનું છે. અસ્તુ, જય હિન્દ. ચાર, પાંચ, છ, સાત, આઠ. કુલ કેટલા છે? આઠ. એમાં રંગ પૂરેલા કેટલા છે? ચાલો, એક, બે, ત્રણ, ચાર. તો આમાં તમે પણ લખી શકો કે રંગ પૂરેલા સૂર્ય કેટલા છે? ચાર. ને આમાં પણ એકના છેદમાં બે, અડધા લખી શકો ને, અડધા રંગ પૂરેલા અને અડધા રંગ વગરના. હવે કુલ સૂર્ય આઠ, એમાંથી રંગ વગરના એક, બે, ત્રણ, ચાર, અથવા તો એકના છેદમાં બે, અડધા લખી શકો તમે. એના પછી પ્રશ્ન સાત, સૂચના મુજબ લખો. શું કહે છે? કે સૂચના મુજબ લખો. તો ચાલો આપણે લખી શકીએ, સૂચના મુજબ લખવાનું છે. જોવો જોઈએ શું કહે છે, કે ચોકલેટના એકના છેદમાં ચાર ભાગમાં છીકણી રંગ પૂરો. એકના છેદમાં ચાર કીધું છે તમને, તો તમારે શું કરવાનું? પેલા કુલ ચોકલેટ કેટલી છે ગણી લ્યો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર. તો તમારે અહીં ગણતરી કરવાની થશે. કુલ ચોકલેટ કેટલી છે? બાર. એકના છેદમાં ચાર, ચાર તરીને બાર. તો ત્રણ ભાગમાં કેવો રંગ પૂરવાનો થશે તમારે? છીકણી. એક, બે અને ત્રણ. ત્રણ ભાગમાં છીકણી રંગ પૂરાઈ ગયો, એક, બે અને ત્રણ. એના પછી એમ કીધું કે ચોકલેટના એકના છેદમાં બે ભાગમાં કાળો રંગ પૂરો. તો આપણે આમાં ગણતરી કરી શકીએ, બાર ગુણ્યા એકના છેદમાં બે. તો છ દુને બાર. તો હવે તમે છ ભાગમાં કેવો રંગ પૂરવાના છો? કાળો. એક, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છ ભાગમાં આપણે કાળો રંગ પૂરશું. એના પછી શું કીધું છે? તો કે કેટલો ભાગ બાકી રહ્યો છે તેમાં લાલ રંગ પૂરો. કેટલો ભાગ બાકી રહ્યો છે? આપણે કહી શકીએ કે આ એકના છેદમાં ચાર ભાગ બાકી રહ્યો. જોવો જોઈએ, એક, બે અને ત્રણ, ત્રણ ખાના બાકી રહ્યા, તો એને આપણે શું લખી શકીએ? એકના છેદમાં ચાર લખી શકીએ ને, એકના છેદમાં ચાર. તો અહીંયા આપણે એકના છેદમાં ચાર, આ આખે આખો ભાગ, અડધો ભાગ થઈ ગયો આખે આખો ભાગ. એના પછી આ ત્રણ ભાગ, એટલે આપણને ત્રણ ભાગમાં કેવો છીકણી રંગ પૂરવાનો કીધો. ત્રણ ભાગમાં છીકણી, તો આ ત્રણ ખાના વધ્યા, તો એને આપણે એકના છેદમાં ચાર આવી જ રીતના લખી શકીએ ને, એકના છેદમાં ચાર. એના પછી બ,
શું કહે છે તો કહે કે એકના છેદમાં ત્રણ ટોપીઓમાં વાદળી રંગ પૂરો એકના છેદમાં ત્રણ ટોપીઓમાં કુલ કેટલી ટોપી છે કુલ ગણી લઈ ચાલો અહીંથી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર કુલ ટોપીની સંખ્યા કેટલી પંદર તો આપણે અહીં લખશું કુલ ટોપીની સંખ્યા પંદર એને ગુણ્યા એકના છેદમાં ત્રણ આ આપણે લઈએ ટોપીઓમાં કેવો રંગ પૂરવાનો છે વાદળી પાંચ તરી પંદર તો પાંચ ટોપીમાં કેવો રંગ પૂરી નાખવાનો વાદળી પણ તમારે પૂરવાનો છે નહીં ઘાટો રંગ નહીં પૂરવાનો પૂરવો ને તો આછો રંગ પૂરવાનો નહીંતર પાછળ છપાઈ જાય પછી કેવું ખરાબ લાગે પાછળ આપણે લખવું હોય તો બીજું ચાલો એના પછી બીજો પ્રશ્ન શું કીધો હતો કે ત્રણના છેદમાં પાંચ ટોપીઓમાં લીલો રંગ પૂરો કેવો રંગ પૂરવાનો છે આપણે લીલો રંગ પૂરવાનો છે તો આપણે કેવી રીતના લખી શકીએ પંદર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ ચાલો આમાં આપણે છેદ ઉડાડશું પાંચ તરી પંદર અહીં ત્રણ આવે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરી નવ તો નવ ટોપીમાં આપણે કેવો રંગ પૂરશું લીલો રંગ કેવો લીલો રંગ પૂરશું આ જો આની ગણતરી છે આની ગણતરી છે તમારે સાઈડમાં પેન્સિલથી કરવાની છે એટલે મને ખબર પડે કે તમે કેવી રીતના દાખલો કર્યો છે તો નવ અને પાંચ કેટલા થાય નવ અને પાંચ ચૌદ તો કે કેટલી ટોપીઓમાં બાકી રહી તેમાં લાલ રંગ પૂરો કેટલી ટોપી બાકી રહી ચૌદ તો આવી ગઈ કેટલી બાકી રહી એક તો આપણે એકમાં કેવો રંગ પૂરી નાખવાનો લાલ રંગ એના પછી કો ચકરડી જો તમને આ ચકરડી આપેલી છે ચકરડીમાં એકના છેદમાં ચાર ભાગમાં પીળો રંગ પૂરો તો પેલા કુલ તો કેટલી છે આપણે એ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર કુલ કેટલી છે બાર એમાંથી એકના છેદમાં ચાર ભાગમાં કેવો રંગ પૂરવાનો કીધો છે પીળો તો આપણે પેલા લખી શકીએ આવી રીતના બાર ગુણ્યા એકના છેદમાં ચાર ને આપણે લખી શકીએ ને ચાર તરીને બાર તો આપણે ત્રણ ભાગમાં કેવો રંગ પૂરશું પીળો આ માં તમારે ત્રણ ભાગમાં પીળો રંગ પૂરવાનો છે એના પછી ચકરડીના પાંચના છેદમાં બાર ભાગમાં નારંગી રંગ પૂરો કેવો રંગ પૂરવાનો છે નારંગી રંગ તમારે પૂરવાનો છે જો પાંચ ના છેદમાં બાર ગુણ્યા બાર કુલ બાર છે ને બાર બાર ઉડી જાય તો પાંચમાં તમારે કેવો પૂરવાનો નારંગી આમાં તમારે નારંગી પૂર લેવાનો છે આ જ્યાં મેં ના ના કર્યું ને અહીંયા બધે તમારે શું પૂરવાનો છે નારંગી રંગ પૂરવાનો છે પછી ચકરડીના એકના છેદમાં બાર ભાગમાં ચીકણી રંગ પૂરો કેવો રંગ પૂરવાનો ચીકણી જો આ રહ્યું ને અહીંયા હું ગણતરી કરી દઉં છું એકના છેદમાં બાર ગુણ્યા બાર તો બાર બાર ઉડી ગયા એક ભાગમાં કેવો રંગ પૂરશું ચીકણી હવે શું કીધું તો કે કેટલો ભાગ બાકી રહ્યો તેમાં લાલ રંગ પૂરો કેટલો ભાગ બાકી રહ્યો જોવો જોઈએ એક બે અને ત્રણ ત્રણ બાકી રહ્યા તો આપણે એમાં કેવો રંગ પૂરવાનો લાલ તો જવાબમાં આપણે શું લખી શકીએ કુલ કુલ ભાગ કેટલા છે બાર તો એ આપણે ક્યાં લખશું નીચે ને બાકી કેટલા હતા એક બે અને ત્રણ તો ત્રણમાં આપણે કેવો રંગ પૂરશું લાલ ચાલો આવી રીતના તમને સમજાઈ ગયું બધાને આવી રીતના આપણે શું કરવાનું છે તો કે રંગ પૂરવાના આછા રંગ પૂરી દેવાના છે તમારે અને ગણતરી કરવાની છે આજે સમજાઈ ગયું ને આટલું તો બધાએ સ્વાધે પોથીમાં હું તમને ફોટા મોકલું એટલે જોઈ અને પૂરી નાખવાનું છે અસ્તુ જય હિન્દ